Hello students, good morning. Welcome to your new lecture of building material. You all are welcome in this lecture. So building material का previous session में अंदर we have discussed about burning of bricks. એટલે કે વિડિયો નું દહન કઈ રીતે થાય છે કે આપણે જોતા હતા. એની અંદર આપણે બે મેથડ જોઈ હતી, મેથડ્સ ઓફ બર્નિંગ બ્રિક ની અંદર કે બે રીતે દહન કરી શકીએ છીએ આપણે. એ મેથડ ની આ પ્રકારે હતી. બર્નિંગ ઓફ બ્રિક્સ फर्स्ट मेथड थी एने अपने क्लैम्प मेथड कहता था. क्लैम्प मेथड का बीजू नाम थू पजावा मेथड, तो पजावा एने कहता था. अने सेकंड जे हतुं ए कल्किलन, एटले के पट्टी नी मदद थी. तो आ बे मेथड माथी आपणे काले क्लैम्प मेथड एटले के पजावा मेथड जोई ली. तो आ एक टेम्पररी टाइप नुं स्ट्रक्चर हतुं, एनी अंदर एक लाख ईंटो ने जो आपणे दहन करवुं होय, बर्निंग करवुं होय, तो अप्रोक्सिमेटली 2 मंथ जेटलो समयगाळो लागतो हतो. बे महीना पछी ए स्ट्रक्चर ने तमे त्यांथी डिसमेंटल करी शकता हता. तो दिस इज वन काइंड ऑफ टेम्पररी स्ट्रक्चर, क्लैम्प मेथड એટલે કે પઝા, બરાબર. એની અંદર જે આપણે ફ્યુલ યુઝ કરતા હતા એ ઓર્ગેનિક મેટરનું ફ્યુલ હતું, એટલે કે એને એની જે ઇનિશિયલ કોસ્ટ છે થોડી લો હતી. ઓકે, તો એના માટે આપણે ક્લેમ્પ મેથડ યુઝ કરતા હતા. હવે સેકન્ડ જે મેથડ છે કિલન છે, એટલે કે પટ્ટીઓ દ્વારા. બીજી રીત જે છે એ બાય કિલન દ્વારા, એટલે કે પટ્ટી દ્વારા. તો એમાં જે કિલન જે હોય છે એને આપણે પટ્ટી કહીએ છીએ. ઈંટોના સ્ટ્રક્ચર માટે બાંધવામાં આવતા કાયમી સ્ટ્રક્ચરને, ઈંટોને દહન કરવા માટે બનાવવામાં આવતા કાયમી સ્ટ્રક્ચરને, બરાબર. કાયમી જે સ્ટ્રક્ચર હોય જે ઓલવેઝ એક જગ્યાએ નાખ્યા પછી રહેવાનું જ છે, તો એને આપણે પટ્ટી એટલે કે કિલન કહીએ છીએ. તો આજે આપણે કિલન વિશે જોઈશું કે કિલન કઈ કઈ ટાઈપની હોય અને શું એનો યુઝ હોય અને કઈ રીતે એની મેથડ થઈ શકે, બરાબર. તો એ હું અહીંયા લખી દઈશ. બર્નિંગ ઓફ બ્રિક બાય કિલન. તો કિલનના બે ટાઈપ છે મારી પાસે. ટાઈપ્સ ઓફ કિલનના બે ટાઈપ આવે, એક ઇન્ટરમિટન્ટ અને બીજી આવે કન્ટિન્યુઅસ. ઇન્ટરમિટન્ટ અને બીજી આવશે કન્ટિન્યુઅસ કિલન. તો ઇન્ટરમિટન્ટ એને આપણે ગુજરાતીમાં આંતરાય પટ્ટી કહીએ છીએ. આંતરાય એટલે કે અમુક ટાઈમ સુધી ચાલે, વળી પાછું એમાં સ્ટોપ કરી શકાય. અને બાકી જે બીજો ટાઈપ છે એને આપણે કન્ટિન્યુઅસ એટલે કે કાયમી ચાલતી રહેતી પટ્ટી કહીએ છીએ. એક ભઠ્ઠી ઇન્ટરમિડિયેટ એટલે કે આંતરાય ભઠ્ઠી, કે જે અમુક આંતરા સુધી ચાલે છે, અમુક ટાઈમ સુધી ચાલે છે, પછી બંધ થઈ જાય છે. અને સેકન્ડ જે છે કિલન એનું નામ છે કન્ટિન્યુઅસ કિલન, એટલે કે જે સતત ચાલતી રહે છે એ કિલન. ઓકે, તો આ બંને કિલન વિશે આજે આપણે ભણવાનું છે. સૌથી પહેલાં તો કિલન જે છે એ કોઈ ટેમ્પરરી સ્ટ્રક્ચર નથી, પણ કાયમી સ્ટ્રક્ચર છે. એટલે જે જગ્યાએ એને ફિક્સ કર્યું હોય એ ફિક્સ સ્ટ્રક્ચર છે, એને આપણે બીજી વખત ડિસમેન્ટલ કરી શકતા નથી. અને ડિસમેન્ટલ કરીએ તો ઇનિશિયલ કોસ્ટ બહુ વધારે આવે છે. જો કિલનનો જે એવરેજ ઇનિશિયલ કોસ્ટ છે એ બહુ વધારે છે, પણ એક વખત કિલન નખાઈ જાય, એક વખત કિલનનું સ્ટ્રક્ચર રેડી થઈ જાય, એના પછી તમને જે બ્રિક સેલિંગ દ્વારા જે કોમ્પન્સેશન મળે છે એ ક્લેમ કરતાં લાખો ગણું વધારે મળતું હોય છે. એટલે ક્લેમ કરતાં ભઠ્ઠી બનાવવી, જો ઇનિશિયલ કોસ્ટ તમારી પાસે હોય, ઇન્વેસ્ટમેન્ટ હોય, તો તમે ભઠ્ઠી બાજુ જઈ શકો છો. તો ઇન્ટરમિડિયેટ કિલન એટલે કે આંતરાય ભઠ્ઠીઓમાં પાકેલી ઇંધણનો સપ્લાય ઇન્ટરમિડિયેટ હોય છે, બરાબર. સપ્લાય થતો સતત મળતો નથી. તો આ પ્રકારની જે ભઠ્ઠીઓ હોય છે સપ્લાય ઇઝ નોટ કન્ટિન્યુઅસ. ઇંધણની ભઠ્ઠીમાં જે સપ્લાય હોય છે કન્ટિન્યુઅસ થતો નથી, એટલે કે સપ્લાય મળતો નથી એના. અને આનો જે ટાઈપ જે છે એ છે અલ્હાબાદ કિલન. આ એનું એક નામ છે, નેમ ઓફ ઇન્ટરમિટન્ટ કિલન, અલ્હાબાદ કિલન. હવે આની તમને ઘણી વખત શોર્ટકટ પણ પૂછાય છે ઇન્ટરમિડિયેટ કિલનની અંદર. ઇન્ટરમિડિયેટ કિલનની અંદર એક જ કિલન આપેલી છે તમને, એ છે અલ્હાબાદ કિલન. જ્યારે કન્ટિન્યુઅસ કિલનની અંદર તમારી પાસે ત્રણ છે, એક છે બુલ સ્ટ્રેન્ચ, બીજી છે હોફમેન,
બુલ સ્ટ્રેન્જ પછી હોફમેન એન્ડ થર્ડ વન જે છે એ ટર્નલ કિલન કિલન છે ટર્નલ કિલન તો આ ત્રણ ટાઈપનું જે કિલન છે એને હું કન્ટિન્યુઅસ કિલન કહીશ કે જેની અંદર સપ્લાય ચેન જે છે કન્ટિન્યુઅસલી તમને મળતી આવે છે એટલે આપણે અહીંયા કહી શકીએ કે સપ્લાય ઇઝ કન્ટિન્યુઅસ સપ્લાય ઇઝ કન્ટિન્યુઅસ તો તમે જોયું કે બ્રિકનું બર્નિંગ કરવું હોય તો એના માટે આપણી પાસે બે ટાઈપની કિલન છે મેથડ બે ટાઈપની છે એક તમે ક્લેમ્પ દ્વારા કરો અને બીજું કિલન દ્વારા કરો કિલનની અંદર પાછા બે ટાઈપ પણ છે સબ ટાઈપ એ ઇન્ટરમિડિયેટ કિલન અને કન્ટિન્યુઅસ કિલન વન એન્ડ ટુ હવે ઇન્ટરમિડિયેટની અંદર તો એક જ ટાઈપ છે અલાહાબાદ કિલન જ્યારે કન્ટિન્યુઅસ કિલનની અંદર આપણી પાસે ત્રણ ટાઈપ છે બુલ સ્ટ્રેચ હોફમેન કિલન અને ટનલ કિલન તો આ જે કિલન્સ જે છે એ ત્રણ ટાઈપનું હોય છે જ્યારે ઇન્ટરમિડિયેટની અંદર એક ખાલી અલાહાબાદ ટાઈપનું હોય છે ઓકે તો હવે આપણે જોઈશું ઇન્ટરમિડિયેટ વાળી કે ઇન્ટરમિડિયેટની અંદર શું હોય છે તો પહેલેથી હું તમને સમજાવીશ તો આવું નોટ કરી દઈશ આપણો પહેલી જે મેથડ છે એ છે ઇન્ટરમિડિયેટ તો ઇન્ટરમિડિયેટ કિલન મેં તમને કીધું એ પ્રમાણે કે આવી જે કિલન જે છે એ એનો સપ્લાય એક સરખો હોતો નથી એટલે કે કન્ટિન્યુઅસલી સપ્લાય હોતો નથી એટલે આપણે એને ઇન્ટરમિડિયેટ કિલન કહેતા હોઈએ છીએ અલાહાબાદ ટાઈપની જે કિલન છે એ આંતરિક પરથીનું ઉદાહરણ છે એટલે કે ઇન્ટરમિડિયેટ કિલનનું ઉદાહરણ હવે આવી જે છે ભઠ્ઠીઓ એ લંબચોરસ શેપની હોય છે એટલે કે રેક્ટેન્ગ્યુલર શેપની હોય છે એની અંદર અલગ અલગ કમ્પાર્ટમેન્ટ પાડેલા હોય છે ફ્યુલના તમારી બ્રિક્સના કે જે બ્રિક્સ મૂકવાની છે એ નીચે ભઠ્ઠીઓ ટાઈપ હોય છે અને ઉપર એનું આપણે સ્ટ્રક્ચરની અંદર બ્રિક ગોઠવીએ છીએ તો આવી લંબચોરસ આકારની રચના હોય છે તો એ રચના હું તમને થોડીક બતાવીશ કે આવા ટાઈપનું એક રેક્ટેન્ગ્યુલર હોય છે એની અંદર આવી રીતે અલગ અલગ આપણને કમ્પાર્ટમેન્ટ્સ પ્રોવાઈડ કરાયેલા હોય છે તો આ લંબચોરસ આકારનું છે બરાબર હવે એની અંદર આ રીતે લાઇનિંગ કે અલગ અલગ કરેલું હોય છે પછી અમુક જગ્યાએ આ બ્રિક્સ મૂકેલી હોય છે સપોઝ બ્રિક્સ તો આ બધી જગ્યાએ બ્રિક્સ મૂકેલી હોય છે અને અહીંયા જે ઓપનિંગ પ્રોવાઈડ કરેલું હોય છે એને આપણે ફ્યુઝ કહીએ છીએ આ બધા જે છે બધી જગ્યાએ ઓપનિંગ પ્રોવાઈડ કરેલું હોય છે અને આપણે ફ્યુઝ કહીએ છીએ અને અહીંયા એની ચીમની દિવાલ જેવું થોડું કન્સ્ટ્રક્ટ કરેલું હોય છે જેને આપણે બટ્રેસ કહીએ છીએ આવી રીતે અલગ અલગ જગ્યાએ આમ પ્રોવાઈડ કરેલું હોય છે જેને આપણે બટ્રેસ તરીકે ઓળખીએ છીએ એને આપણે ડેશ લાઇનની મદદથી બતાવીએ છીએ તો આને હું બટ્રેસિસ કહીશ બીજું કંઈ નહીં આ એક જે બને છે એનો ટાઈપ છે દિવાલ જે બ્રિક બનાવીએ છીએ એનો ટાઈપ છે બટ્રેસિસ તો એ વસ્તુ છે આની અંદર હવે અહીંયા જે છે બ્રિક્સ આવી રીતે ગોઠવેલી હોય છે ફ્લુઇડની મદદથી આપણે અંદર ગરમ હવા દાખલ કરીએ છીએ એટલે કે ભઠ્ઠીની જે ગરમ હવા છે ફ્લુઇડમાં દાખલ થાય છે અને એટલું બર્નિંગ પ્રોસેસ કેરી આઉટ થતી હોય છે બરાબર તો એની જે લંબાઈ પહોળાઈ જે છે એની લંબાઈ જે છે લેન્થ 15-20 મીટરની હોય છે આની લેન્થ જે હોય છે 15-20 મીટર્સની હોય છે લંબાઈની વાત કરીએ છીએ એટલે કે એની લાંબી કેટલી છે એની વાત કરીએ છીએ 15-20 સેન્ટીમીટરની હોય મીટરની હોય છે એના પછી એની જે પહોળાઈ છે જે 6 મીટર પહોળાઈ એટલે કે વિડ્થ જે છે એ 6 મીટર્સ હોય છે અને એની જે હાઇટ હોય છે એ 3.5-4 મીટર જેટલી હોય છે એની જે હાઇટ હોય છે એ 3.5-4 મીટર હોય તો એના ફૂલ ડાયમેન્શન છે લેન્થ 15-20 મીટર એની જે વિડ્થ છે 6 મીટર હાઇટ છે 3.5-4 મીટર ઓકે તો એના ફૂલ
स्पेसिफिकेशन्स छे के केवी रीते आपणे एने बनावी छे केटला मापनी अंदर बनावी बराबर। हवे तळियानो लेवल जमीन लेवल करता 1 मीटर जेटलो नीचू होय छे बराबर। लेवल ऑफ એવું જે તળિયું હોય છે એટલે કે જે નીચેનું લેયર હોય છે લેયર ઓફ લોઅર ગ્રાઉન્ડ ઇઝ લેસ ધેન 1 મીટર ધેન ઓર જમીન કરતા એનું જે નીચેનું લેવલ જે છે એ 1 મીટર જેટલું નીચે હોય છે બરાબર। તો આ બધા એના ડાયમેન્શન્સ હતા કે કેવું હોય છે। હવે એમાં ચારે બાજુ કાયની દીવાલ હોય છે ત્યારે ટૂંકી દીવાલમાં એક શોર્ટ વોલ્સ હોય છે એટલે કે અન્યની વોલ હોય છે અને અન્યની વોલ એને આપણે શોર્ટ વોલ કહીશું અને આ બે વોલ એને લોંગ વોલ કહીશું। તો એની અંદર આ બે તૂટવા માટે ડોર્સ રાખેલા હોય છે બરાબર। કેમ કે બ્રિક ને ત્યાં એ કમ્પાર્ટમેન્ટ અથવા સેક્શનમાં આપણે ગોઠવવા તો જવું પડશે તો એના માટે ડોર્સ રાખેલા હોય છે અને બાય મીન્સ ઓફ ડોર્સ આપણે એમાં એ મૂકી શકીએ છીએ ઓકે। તો આ રીતે એની કાર્યક્રમ પ્રણાલી હોય છે અને જે લાંબી દિવાલો હોય છે એમાં આપણે ઓપનિંગ્સ રાખીએ છીએ। જો આજે ઓપનિંગ્સ રાખ્યા છે ને આપણે ઓપનિંગ્સ છે એને આપણે ફ્લ્યુઝ કહીએ છીએ ફ્લ્યુઝ બરાબર। ફ્લ્યુઝ કહીએ છીએ કે જ્યાંથી તમે એ જે છે વર્ટિકલ હોય છે અને એકબીજાની સામે ઓપનિંગમાં રાખવામાં આવે છે। આ જે છે એ વર્ટિકલ શેનાથી હોય છે તો કે શોર્ટ વોલથી વર્ટિકલ રીતે હોય છે બરાબર। કેમ કે શોર્ટ વોલ આપણી આ છે તો એના કરતાં વર્ટિકલ ડિરેક્શનની અંદર તમે ફ્લ્યુઝ પ્રોવાઈડ કરેલા હોય છે। તો ઈંટો ઉપરની જગ્યા એટલે કે ઓપનિંગ અને ફ્લુઇડ્સનું ઓપનિંગ બે વસ્તુ રાખેલી હોય છે ઈંટો મૂકવા માટે શોર્ટ વોલમાં અને એની લોંગ વોલની અંદર ફ્લુઇડ્સ માટેના ઓપનિંગ રાખેલા હોય છે બરાબર। એને આપણે જનરલી ફ્લુઇડ્સ કહીએ છીએ। પછી પટ્ટીની લાંબી દિવાલો કાયમી પગની નિશાને કાટખોળે રાખવામાં આવે છે। એની જે લોંગ વોલ્સ જે છે લોંગ વોલ્સ એને કાયમી પવન હોય એના કરતાં વર્ટિકલ ડિરેક્શનમાં રાખે છે રાખવામાં આવે છે। એટલે કે જો પવન હોરિઝોન્ટલ હોય તો એની જે લોંગ વોલ હોય એ વર્ટિકલ રાખવામાં આવે છે બંને એકબીજાને કાટખોળે રાખીએ છીએ। આવું કરવાનું કારણ એક જ છે કે પવનની અસર અંદર રહેલી બ્રિકોને ના થાય। આપણે બ્રિક રાખવા માટે તો ડોર ઓપન અને ક્લોઝ કરવું પડશે તો જો પવનની દિશામાં જો શોર્ટ વોલ હશે તો શું થશે કે એ જે પવન છે એ બાય મીન્સ ઓફ ધેટ ડોર અંદર જતો રહેશે। વર્ટિકલ વોલ એટલે કે શોર્ટ વોલમાંથી એ પવન અંદર જતો રહેશે અને જે ભઠ્ઠીની ગરમ કરવાની પ્રક્રિયા છે એ થોડી ધીમી થઈ જશે। એના માટે આપણે પવનની દિશાને લંબ દિશામાં એટલે કે પરપેન્ડિક્યુલર ડાયરેક્શનની અંદર આપણે એની લોંગ વોલ રાખીએ છીએ જેથી કરીને પવન ડાયરેક્ટ એની અંદર ઇનલેટ ના થાય ઓકે। પછી બીજી એક વસ્તુ કે એના ઉપર એક શેલ્ફ બનાવવામાં આવી છે કે જેથી વરસાદમાં એ પટ્ટીનું રક્ષણ થઈ શકે। કેમ કે આપણને ખબર છે કે આ કન્ટિન્યુઅસ ચાલતી કિલત છે તો કન્ટિન્યુઅસ ચાલતી કિલતની ઉપર જો વરસાદ પડશે તો ભઠ્ઠીની ગરમ કરવાની પ્રક્રિયા જે છે કેમિકલ પ્રોસેસ છે એની અંદર ડિફેક્ટ આવશે અને ડિફેક્ટ આવવાથી ઈંટના મેન્યુફેક્ચરિંગમાં અને લાસ્ટમાં જે બલ્કમાં ઈંટનો જે જથ્થો મળશે જે પૂરી બેચ મળશે આપણને ભઠ્ઠીમાંથી એ ડિફેક્ટિવ બેચ મળશે અને આપણને એના અર્નિંગ્સ એનું વ્યવસ્થિત મળશે નહીં। તો એના માટે આપણે એને રેઇનથી રક્ષા માટે એટલે કે વરસાદથી રક્ષા આપવા માટે ઉપર એક સેલ્ફ બનાવીએ છીએ છાપડા જેવો બરાબર। તો આટલી વસ્તુ આની અંદર હોય છે। હવે એના પછી એમાં ભઠ્ઠીના વર્કિંગના ચાર તબક્કા છે ટોટલ આના ફોર સ્ટેજીસ છે આપણે ટોટલ સ્ટેજીસ ઓફ વર્કિંગ ઇઝ ફોર। ઇન્ટરમિડિયેટમાં ચાર સ્ટેજ છે આપણી જોડે કે ચાર સ્ટેજમાં કામ કરતી હોય છે। પહેલું જે સ્ટેજ છે તમારું લોડિંગનું હોય છે એટલે કે લોડિંગની અંદર આપણે એક એના ઉપર લોડ કરીએ છીએ એના પછી ફાયરિંગ ચાલુ થાય છે એટલે કે ફાયરિંગનું સ્ટેપ એ તમારું બીજું સ્ટેપ છે। થર્ડ સ્ટેપ જે છે એ તમારું કુલિંગનું સ્ટેપ છે અને ફોર્થ જે સ્ટેપ છે લોડિંગ ફાયરિંગ કુલિંગ અને છેલ્લે લાસ્ટમાં અનલોડિંગ। એટલે કોઈ પણ બ્રિક હોય એને આપણે બર્ન કરવી હોય બાય ઇન્ટરમિડિયેટ કિલન તો એને આ ચાર સ્ટેજમાંથી પાસ કરવું પડે છે। સૌથી પહેલા તો એનું લોડિંગ થાય છે પછી ફાયરિંગ થાય છે કુલિંગ થાય છે અને અનલોડિંગ થાય છે ઓકે। તો દરેક સ્ટેજમાં અલગ અલગ વસ્તુ થતી હોય છે એ આપણે જોઈશું હવે। તો લોડિંગની અંદર ઈંટોને રાઉઝિસ ઉપર ગોઠવવામાં આવે છે દરેક હાર 2-3 જેટલી બોડી હોય છે
બરાબર અને ઓન એજીસ ઉપર ગોઠવવામાં આવે છે જો લોડિંગ ઉપર લોડિંગ કેવી રીતે કરવામાં આવે છે તો રાઉસિસ ઉપર કરવામાં આવે છે બ્રેકને રાખવા માટેની જે જગ્યા હોય એને આપણે રાઉસિસ કહીએ છીએ તો એ રાઉસિસ થી ઉપર 2 થી 3 ઇંચ પહોળી જેટલી જગ્યા હોય એટલી ઈંટો પાથરવામાં આવે છે અને એકબીજાની ઉપર ઓન એજીસ એની એજ ઉપર એજ આવે એવી રીતે આપણે એને ગોઠવણી કરતા હોઈએ છીએ દરેક હારની ઊંચાઈ 8 થી 10 ઇંચ અંતર જેટલી રાખવામાં આવે છે જે એકબીજા ઉપર આપણે તપ્પીઓ કરીએ છીએ એ 8 થી 10 ઇંચ જેટલી હોય છે એટલે કે એકબીજાથી ઉપર 8 થી 10 ઇંચ જેટલી એની ભઠ્ઠીઓનું ભઠ્ઠીની અંદર ગોઠવવામાં આવે છે એટલે કે એક બ્રિકની તપ્પી 8 થી 10 ઇંચની થાય એ રીતે રાખવામાં આવે છે અને એની પહોળાઈ 2 થી 3 ઇંચ જેટલી રહે એટલી જગ્યા પ્રોવાઈડ કરવામાં આપણને આવે છે એ જગ્યાની અંદર જ આપણે 8 થી 10 હાર મૂકી શકીએ છીએ એટલે કે એની રોજ 8-10 મૂકી શકીએ છીએ ઓકે તેના ઉપર 10 સેન્ટીમીટર જાડો સૂકી માટીનો સ્તર પાથરવામાં આવે હવે ઈંટો જે હોય છે સૌથી ઉપરનો સ્તર હોય છે એમાં હોરિઝોન્ટલ ઈંટો મૂકવામાં આવે છે બધા સ્તર ઉપર એ હોરિઝોન્ટલ ઈંટો ઉપર પાછું એક માટીનો સ્તર આપણે પ્રોવાઈડ કરીએ છીએ ભીની માટી કે સૂકી માટી હોય એનું આપણે સ્તર પ્રોવાઈડ કરીએ છીએ અને પછી આ રીતે આપણે રોડિંગ આપીએ છીએ ઈંટો વચ્ચે થોડી ખવાની હવા જોડ રહે અને માટે ગેપ આપવામાં આવે તો જો લોડિંગની અંદર તમારે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની પહેલાં તો લોડિંગ કઈ જગ્યાએ કરવામાં આવે છે તો કે ઈંટો રાખવાની જગ્યા કે જેને રાઉસિસ કહેવાય છે એના ઉપર લોડિંગ કરવામાં આવે છે સેકન્ડ થિંગ ઈંટો ગોઠવવામાં કેવી રીતે આવે છે લોડિંગ કરવું એટલે ગોઠવવું પણ ગોઠવવાની કઈ રીતે તો એમાં 2-3 ઇંચ પહોળી રહે એવી રીતે જગ્યા અને 8-10 ઈંટો વર્ટિકલી રહે એ રીતે ગોઠવવામાં આવે છે બરાબર એના ઉપર સૌથી ઉપરના સ્તર ઉપર ફ્લેટ બ્રિકનું એક સ્તર પાથરવામાં આવે છે એટલે કે ફ્લેટ બ્રિકનું સ્તર પાથરવામાં આવે છે અને એની ઉપર 10 સેન્ટીમીટર જાડું માટીનું સ્તર લગાડવામાં આવે છે એટલે કે માટી પાથરવામાં આવે છે બરાબર અને બધી ઈંટો વચ્ચે થોડું થોડી એર સર્ક્યુલેશન થાય એની માટે જગ્યા રાખવામાં આવે છે તો આ ટાઈપે તમારું લોડિંગનું સ્ટેજ પૂરું થાય છે એટલે કે તમે આવી રીતે બ્રિકને લોડ કરી શકો છો તમારી ઇન્ટરમીડિયેટ પિલરની અંદર રાઉસિસ વર્ડ છે એ ખાસ યાદ રાખવાનો રાઉસિસ ની અંદર આપણે લોડ કરીએ છીએ ઓકે એના પછી જે સેકન્ડ સ્ટેપ છે કે ફાયરિંગ છે તો ફાયરિંગ છે ભઠ્ઠીમાં લોડિંગ બાદ ફ્યુઝમાં નીચેના ભાગે પેટ્રોલ સપ્લાય કરી ફાયર કરવામાં આવે છે શરૂઆતમાં 2-3 દિવસ સુધી ફાયરિંગ ની અંદર ટીકો રાખવામાં આવે છે જેથી ઈંટોમાં રહેલો ભેજ ઉડી જાય ત્યારબાદ 3-4 દિવસ સુધી ફાયરિંગ તેજ કરવામાં આવે છે શરૂઆતમાં ફાયરિંગમાં નીચે જે આ ફ્યુઝ હોય છે ત્યાં ભઠ્ઠો પાથરવામાં આવે છે અહીંયા બધી આપણે ફ્યુલ નાખી દઈએ છીએ તો એ ફ્યુલ નાખેલું હોય છે એને નીચેથી આપણે બ્રશ કરીએ છીએ તો એ બ્રશ કરવાથી થશે શું ફાયર અંદર થશે ફાયર અંદર થવાથી ગરમી વધશે પણ આ જે ગરમી છે એને આપણે 2-3 દિવસ સુધી કંટ્રોલમાં રાખીએ છીએ કે ધીમે ધીમે વધવા દઈએ છીએ પણ 3 દિવસ ગયા પછીના 3-4 દિવસની અંદર આપણે એનું ટેમ્પરેચર હાઈ ટેમ્પરેચર સુધી લઈ જઈ શકીએ છીએ બરાબર આ રીતે ફાયરિંગની પ્રોસેસ થાય છે ફાયરિંગ તરીકે આપણે ફ્યુઅલ તરીકે ગ્રીન વુડ કોલ અને ચારકોલ વાપરીએ છીએ જો ફાયરિંગની અંદર એક વસ્તુ યાદ રાખવાની ફ્યુઅલ તરીકે ગ્રીન વુડ ચારકોલ ગ્રીન વુડ ચારકોલ અને કોલ આટલી વસ્તુ આપણે ફ્યુઅલ તરીકે ફાયરિંગ સ્ટેજની અંદર વાપરી શકીએ છીએ ફાયરિંગ માટેનું બળતણ સૌથી પહેલાં ક્યાં ગોઠવવામાં આવે છે તો જે બોટમ ફ્યુઝ હોય છે ત્યાં આપણે બળતણ ગોઠવીએ છીએ અને ત્યાંથી આપણે ફાયર બ્રસ્ટ આઉટ કરીએ છીએ શરૂઆતમાં 2-3 દિવસ તાપમાન નિયંત્રણમાં રાખવામાં આવે છે કે ટેમ્પરેચરને મેન્ટેન રાખવામાં આવે છે આફ્ટર 3 ડેઝ આપણે 3-4 ડેઝ એનું ટેમ્પરેચર મેક્સિમમ સુધી લઈ જઈ શકીએ છીએ ઓકે શરૂઆતમાં તાપમાન નિયંત્રણમાં રાખવાનું કારણ એક જ છે કે જે બ્રિકનો ડાયરેક્ટ સંપર્કમાં હોય ફ્યુઝના એ ઓવરબર્ન ના થઈ જાય એના માટે બધી ઈંટોને એક સરખું ટેમ્પરેચર મળે એ રીતે આપણે ગોઠવવાનું છે અને એ રીતે ટેમ્પરેચર મેન્ટેન કરવાનું છે એના માટે આપણે શરૂઆતનું તાપમાન ઉપર નિયંત્રણ રાખીએ છીએ અને પછી ધીમે ધીમે તાપમાન આગળ વધારીએ છીએ તો આ તમારું ફાયરિંગ સ્ટેજ હવે કુલિંગની અંદર જે લાંબી દિવાલોમાં આપણે ઓપનિંગ રાખ્યું છે જે આ લોંગ વોલ્સ છે એની અંદર આપણે ઓપનિંગ રાખેલું છે તો એ ઓપનિંગની મદદથી ત્યાં કુલિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે બરાબર ઓપનિંગ 8-10 દિવસ બંધ રાખીને એનું કુલિંગ કરવામાં આવે છે જે આપણે અહીંયા ફ્લ્યુઝ જે છે એ ફ્લ્યુઝને આપણે બંધ કરી દઈએ છીએ સૌથી પહેલાં ફ્લ્યુઝની મારફતે આપણે ફ્યુઅલને બ્રશ આઉટ કર્યું પછી 8-10 દિવસ જાય એના પછી આપણે
ફ્યુઝમાં જોઈએ છે કે જેટલું બળતણ છે એટલું બધું વપરાઈ ગયું. જો એ બળતણ વપરાઈ ગયું હોય, બધું ફ્યુઅલ કન્ઝ્યુમ થઈ ગયું હોય, તો એના પછી આપણે એ ફ્યુઝમાંથી જે જગ્યા હોય છે, ઓપનિંગ હોય છે, એને બંધ કરી દઈએ છીએ. ઓપનિંગ બંધ કરવાથી શું થશે કે અંદર જે છે હીટો એ 8-10 દિવસ સુધી ઠંડી પડશે. તો 8-10 દિવસનો ટાઈમ કુલિંગ માટે આપવામાં આવે છે અને એમાં પણ આપણે આ ફ્યુઝનો જ યુઝ કરીએ છીએ. બરાબર, તો ફ્યુઝની મદદથી આપણે કુલિંગ પ્રોવાઈડ કરીએ છીએ. અને અનલોડિંગમાંથી અનલોડિંગ માટે ઉપરની સાઈડ જે આપણે બ્રિકનું જે આખું સ્તર પાથરેલું હોરિઝોન્ટલ, એના ઉપરથી પહેલાં માટી દૂર કરવામાં આવે છે અને પછી બ્રિક દૂર કરવામાં આવે છે અને નીચેની ઈંટો 1x1 બહાર કાઢવામાં આવે છે, અથવા તો એનું આખું જે કોલમ છે એને ઉપાડી દેવામાં આવે છે. તો આ રીતે આપણે અનલોડિંગ કરીએ. તો આ પ્રકારની ભઠ્ઠીમાં જે છે એ ક્લેમ્પ કરતાં થોડી ગુણવત્તા સારી હોય છે. એની જે ગુણવત્તા છે એટલે કે એની જે એફિશિયન્સી છે બ્રિકની, બ્રિક એફિશિયન્સી જેને કહેવાય, એ ગ્રેટર ધેન ક્લેમ્પ હોય. બ્રિક એફિશિયન્સી અથવા એની ક્વોલિટી, બ્રિકની જે ક્વોલિટી હોય છે એ ક્લેમ્પમાં આપણને જે ઈંટો મળે છે એના કરતાં ઇન્ટરમિડિયેટ ક્લેમ્પની અંદર સારી મળે છે. એકંદરે આપણને એની ક્વોન્ટિટી અથવા ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સારી મળે છે, એટલે આપણે ક્લેમ્પ કરતાં ઇન્ટરમિડિયેટ ક્લેમ્પ વાપરવાનું વધારે પસંદ કરીએ છીએ. બરાબર, તો આમાં ઘણી વખત શું થાય છે કે વધુ પડતી પડેલી ઈંટો પણ મળતી હોય છે. જેવી રીતે ફાયદો છે એવી રીતે ગેરફાયદો પણ છે, ડિસબેનિફિટ પણ છે. તો ડિસબેનિફિટની અંદર એક જ છે, જો તમે શરૂઆતના ટેમ્પરેચર પર નિયંત્રણ ના રાખો તો તમને જે બ્રિક મળે છે એ ઓવરબર્ન બ્રિક મળે છે. એટલે કે અહીંયાથી જે બ્રિકો મળશે નીચેની એ બધી ઓવરબર્ન પડશે, એટલે કે વધારે પડતી બળી ગયેલી પડશે. એટલે કે એનો રંગ કાળાશ પડતો થઈ ગયો હોય અથવા વધારે લાલ થઈ ગયો હોય એવા ટાઈપની બ્રિક્સ મળે. તો એક આ વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. એટલે જ્યારે આપણે ફાયર બ્રશ આઉટ કરીએ છીએ ત્યારે ટેમ્પરેચરને મેન્ટેન કરવાનો સ્ટેજ જે 2-3 દિવસ તો હોય છે આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઓકે, તો આ જે તમારી ઇન્ટરમિડિયેટ કિલન એ લંબચોરસ એટલે કે રેક્ટેન્ગ્યુલર ટાઈપની હોય છે. એની લેન્થ 15-20 મીટર, વિડ્થ 6 મીટર, હાઈટ 3.5-4 મીટરની હોય છે. હવે જે એનું જે નીચેનું સ્તર જે છે, નીચેનું તળિયું જે છે, લોઅર લેવલ અથવા લોઅર ગ્રાઉન્ડ એ ભઠ્ઠીનું, એ 1 મીટર અંદર જમીનની રાખવામાં આવે છે. બરાબર, બ્રિકની ક્વોલિટી જે હોય છે એ ક્લેમ્પમાંથી મળે છે, જે આપણને એના કરતાં સારી હોય છે. 4 સ્ટેપની અંદર આનું કામ કરવામાં આવે છે, લોડિંગ, ફાયરિંગ, કુલિંગ અને અનલોડિંગ. લોડિંગની અંદર એટલો ગોઠવામાં આવે છે, ફાયરિંગની અંદર ફાયર બ્રશ ટ્રાઉટ થાય છે, પછી કુલિંગ કરવામાં આવે છે અને લાસ્ટમાં અનલોડિંગ કરવામાં આવે છે. ઓકે, તો આ એક સિમ્પલ ટાઈપની કિલન છે જેને આપણે ઇન્ટરમિડિયન્ટ અથવા તો આંતરાયિક પ્રકારની કિલન કહીએ છીએ. હવે આના પછીની જે નેક્સ્ટ ટાઈપ છે, આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું ફ્રેન્ડ્સ, કે જેને આપણે કન્ટિન્યુઅસ કિલન કહીએ છીએ. કન્ટિન્યુઅસ કિલનના 3-3 પાર્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ કીપ વોચિંગ ફોર અપડેટિંગ વિડીયોઝ ઓફ બિલ્ડિંગ મટીરિયલ્સ. થેન્ક યુ.